કે આજે પેલી રે પરુના સાસુ માલ સભા તારો ભાઈ હોત તો કોક દીક આવ્યો હોત ને, આ વીવી વરના વાણા વયા ગયા, આવ્યો કોઈ દી? અરે માં, શા માટે આવા વેણ બોલો છે મારી માવડી? મારા પિયર એ તો મારે બબે બાંધવા છે માં, રામ લક્ષ્મણ જેવી જોડી મારે, રામદેવ રામદેવ મારે બબે બાંધવા છે માં, માટે મને જવાની રજા આપો મારી માવડી. બોલ્યા ત્યાં તો મારે બબે બાંધવા છે, હવે તારે બબે બાંધવા તો અહીંયા રહ્યા, એ કઈ બાંધો અહીંયા દેખાડો મને, બતાય કોઈ દી આવ્યો વિવરણી માલિપા? અરે માં, રાજના કામમાં કદાચ નવરા થયા હોય ન થયા હોય માં, અને મારો ભાઈ તો પીરો નો પીર છે, આજે પરચા પૂરે છે, મારો ભાઈ હિંદુ પીર છે માં, માટે મારી પર દયા કરો અને મને પીર જવાની રજા આપો માં, આજે કેટલા વર્ષે મારે મારા પિયરિયાના ઝાડવા જવા છે માં. અરે ઝાડવા જવાળો કરતી બંધ થાય ને, કહું તને મારી નાખીશ. કે આજે બીજી રે પરુના ભાઈજી સપના, જવાની રજા આપો માં, પિયરિયા જવાની રજા દેજો મારી માવડી. અરે તમે અહીંથી ઘડીક વાર બારા ઉભર્યો બાપુ ને પૂછી, અને પછી તમને અહીંયા હમણાં ક્યાં અંદર કરી ગયા? હમણાં પિંગલગઢ રાજ છે, અરે આ પિંગલગઢ નગરી છે, તમે અહીંથી આમ પાછા આવે આ ક્યાંથી? અમારે આવવાનું પણ એમાં એન્ટ્રી ન થઈ જાય અંદર. ગઢથી અમને કામે મોકલા છે, એક રાજમાં હોય અને હાજરી વાત કરાવો, અમારે એની સાથે કામ છે. પણ રાજમાં બાસાહેબ છે ને, હું પૂછીને આવું છું. અમે કંકોત્રી લઈને આવ્યા છે. અરે બાસાહેબ, હા, રાયકા આવ્યા છે ફોકરણગઢથી. હા હા,
તો એને મળવા દેવા. મેં તમને કીધું હતું ને કે મારા પિયર એમાંથી મને મૃત નો રાયકો તેડવા આવે છે. મારા સપના સાચા પડ્યા ને મારી માવડી. સપના તારા સાચા ભલે પડ્યા પણ તું સાનમુની રે અને ભાઈ પરદાન હમણાં આવતો છે રાખ. ઈ બે એવો હોય ને તો એને આવવા દેજે ને હાંડા જી કઈ લેવો હોય ને હાંઢું એને બાયણે રખાવજે. ભાઈ આલા ભાઈ તમારા હાંડિયા ભરી ઉભા રાખો. આયા આ રાત છે બારા બાંધ્યા અને પછી હોય મંદિર તમે સીધા આગળ કરાવી લઈ ગયો. આ બગીચા બધે ફેંદી નાખજે. જવાનું નથી કઈ આમ ચૂપ મરાને ચૂપ મરાને બતાય કે ને ઉપડી ગયા મહારાજ. તમે સો કોણી તો વાત કરો પેલા. રામદેવ ભાઈ ના લગ્ન છે ને. પણ એ તમે કંકોત્રી લઈને ભલે આવ્યા કે તમે જે હોય પણ બાયણે ઉભા રહ્યો રાજની કુરી છે મારી દીકરી છે. નણંદ છે અવાજ નીચો. રામદેવ પીર મંદિરે ભલે કઈ વાંધો ને આવ્યા. આ કંકોત્રી છે ને બેટા તમે રાખો. આપણને રાખો બાપા. તમે બે અહીંયા સીટ ડાઉન થઈ જાઓ. હું હમણાં મારી પુત્ર વધુ ને બે વાત કરીને આવું. તમારા સગુણા બેન ને તૈયાર કરજો. પેલા પાણી નું તો પૂછતા નથી. પાણી પછી પછી પેલા તૈયાર કરજો. તમે બે જાઓ. હેઠે બેહી જાઓ. બે હેઠે બેહી જાઓ. અરે રે બે જાઓ. અરે ભાઈ આ હાંઢુ બાર શું એ કઈ મોઢામાં જીભ નથી નાખતા. આવ્યા તને તે કે આંઠે પગ દીધો જો. અહીંયા આંઠિયા જેવા બે છે એમાં કેને બિહારવા. હાલો આમ હું શું કહેતી તે સગુણા વા હમણાં આવી જાઓ. પણ કપરું કુટુંબ એ એના સ્વભાવ થી છૂટે નહીં. નબળું છે ને નબળાઈ બતાવી આવે નાનું રે ને માટે લાવ. હાલ ને હાલ પઢિયા રાજા ને પરચો આપી અને એની પઢરાણી કહું મારી બેન સુગુણા ને તૈયાર કરીને રવાના કરે. એમ તમે રે પઢિયા રાજા થી હાર ધારજો રે. રાજમહેલમાં હાથ સેના દેખાય મીઠોર બાંધેલા જોતા કઈ ભૂત કે ચરિત્ર એવું કઈ છે નહીં ને.
મારી માના હુકમ વગર મારીથી રાજમાં બારણે પગ ન મુકાય માટે તમે થોડો વિશ્રામ લ્યો વીરા, ત્યાં હું મારી સાસુ ના રજા લેતી આવું. ભલે બેન લેતા આવો, પણ ભાણિયા ભાઈ ને આવીને લેતા આવજો પાછા. હા વીરા. માવડી બોલો, જો તમારો હુકમ હોય તો હવે હું મારા રત્ન રાયકા વીરા ફેરી મારા પિયરિયામાં જઈ શકું. માં પણ એક સગુણા, મારી વાત તો તું સાંભળ. આખી જિંદગી વી વી વરણ વાણા વયા ગયા, મેં તારી માથાકૂટ કરી કરી અને હવે તો મારું માથું દુખી આવ્યું છે. હું કયો છો મીનાક્ષી બા? અને વાત રહી સગુણા તમારે જવાની, તો અત્યારે બટા આ જો તો ખરા ડાબા અને જમણા તેતર બોલે છે. આ સુકુન માઠેરા દેખાય છે બેટા. આજ નદી રોકાઈ જાઓ, બે થી પછી જાજો તમ તમારે. જે હરી રાવણમાં ભાઈજી કોયા બોલે, અરે આજના માને જમણા રે મોવાજી તે તારા બોલે. હવે મને જવાની રજા આપો માં. રામદેવ વીરમદેવ જેવા બાંધવા ભાઈ ને એની બેન ને કોઈ દિવસ સુખ નપસુખ ના બીક ન હોય માં. અને જેવી રીતે ભૈરી જાવસુ ને એવી રીતે ભૈરી પાછી આવી જાયશ માં. અને એક નહીં, બે નહીં, અને ત્રણ નહીં, અને ચોથે દિવસે મારા ભાઈ ના લગ્ન પતાવી અને આપણા રાજ માં પાછી આવી જાયશ માં. પણ એક કામ કર, તારે તારા ભાઈ ના લગ્ન માં જવું હોય ને તો તું તારે જા, ના નથી પાડતી. હવે આ તારા ભાઈ ઉતેડવા આવ્યો છે, પણ માર પોત્ર ને અહીં રાખતી છે. મનમાં મને માર દીકરા વિના ન ફાવે ભાઈ, મને માર પોત્ર જોઈ. બેટા સાથે લઈ જવાનો હુકમ આપો માં. કઈ વાંધો નહીં બેટા સગુણા, જવાની ના નથી પાડતી. પણ જો મારા દીકરાનો વાળ પણ વાકો થયો છે ને તારા ભાઈ ના લગ્ન માં હરખમાં
તો તારે અહીંયા પિંગળગઢ ના ઝાડવા જોવા તારે ભાઈ થઈ પડશે. એટલું યાદ રાખજે. કઈ વાંધો નહીં ભાઈ. હું છે કારણ કે બોર્ડર માંથી ભરતી કરી દેવી પડશે. કે હાકો હાકો રાત નવીરા સાજો ગરા ભાગે છે. માથે ડોલા ને લીખું, માથે ડોલા ને લીખું, ગણે કાકી દા એક ડેડકા બોલે. હે મકઈ કઈ નગરી નો હું તો બીડો બલ કે વાવ. પિયા હોય મેરા નામ, પિયા હોય મેરા નામ, કઈ કઈ નગરી નો હું તો બીડો બલ કે વાવ. હમારા મઠલ હે હોય હે મદિની નગરી નો હું તો બીડો બલ કે વાવ. દરબારી આવ્યા આપણા દરબાર પાછા બોલાવે માલિકું સલામ. માલિક સલામ. બિરબલ સલામ. ક્યાં ચલતી ના હૈ. અરે બિરબલ. હા માલિક. તેરે કો તો માલુમ હૈ ના. મેરે કો તો માલુમ હૈ. કૈસા હૈ. અરે બઢિયા માલિક. કૈસા. અરે બિરબલ. હા માલિક. તો મેં તેરે કો દો સવાલ પૂછતા હું. પૂછો માલિક. જો ક્યાં તીન પૂછો.
અરે બિરબલ, હા માલિક, સૌથી પહેલા તો મને એ જણાય, ક્યાં જણાવું માલિક, કે આપણી દિલ્હી નગરની પ્રજા સુખમાં છે કે દુઃખમાં? અરે માલિક, તમારા જે છે હરામીને તો બેટના પર, અરે બિરબલ એમ નથી કેતો, તમારા જેવા બાદશાહ હોય, મેરા જેસા હરામીના પેટના બિરબલ હોય, આપની રાજની પ્રજા પાનના ભિસકારા મારે માલિક, એસા હે કે ઓર ક્યા, સદા એસા જ રહેંગે, એસા હી રહેંગા, એસા કે બિરબલ, તો મેં તેરે કો દો સવાલ પૂછતા હું, પૂછો દો નહીં તીન પૂછો અંધે કાનૂન, એસા કે પૂછો, અરે મેં દો સવાલ પૂછુંગા બરાબર, પૂછો પૂછો, ઓ દો સવાલ તેરે કો કદાચ મિલે જવાબ નહીં મિલા તો, અરે જવાબ મિલેગા દો નહીં ચાર પૂછો, જવાબ દેને કે લિયે તો મેં બિરબલ બના હું, એસા શબાશ મેરા બિરબલ ચતુર, પૂછો, અરે બિરબલ, હા માલિક, તો આપણી દિલ્હી નગર ની અંદર, હા માલિક, કેટલી કાબેરું છે, તે સર્વરિયું કાઢ્યું છે, રોહિત સર્વરિયું કાઢું માલિક, રોહિત સર્વરિયું કાઢું, તો બતા આપણી દિલ્હી નગર ની અંદર કાબરી કાબરી કાબરિયું ને કાબેરું કાબેરું 777 માલિક, અરે બિરબલ કદાચ 777 હશે એમાં કદાચ એકાદ બે ઓછી હશે તો, ઓછી હોય તો તારી માં હારે વહી, અરે બિરબલ તું કેના સમય આવી વાત કરે છે, હારે વહી ગઈ હોય માલિક, હારે વહી ગઈ હોય, હારે ક્યુ છે, ઓછી છે તો, અને કદાચ વધારે હશે તો, વધારે હોય તો રિહામણે આવી હોય, સબાસ મારા સતુર બિરબલ સદાયના માટે એમ જ રહેવું જોઈએ, તો પછી એમ જ રહે, અરે બિરબલ, હા માલિક, દુસરા સવાલ મેં પૂછતા હું, પૂછો, અરે બિરબલ, હા માલિક, આપણી દિલ્હી નગર ની અંદર કેટલા કાગડા છે, કાગડા તો હરામીના પેટના કેટલાય છે, એસા હે કે ઓર ક્યા, તો બતા, 575 માલિક, 575, હા, એમાં કદાચ 2-5 ઓછા હશે તો, 2-5 ઓછા હોય તો તારા બાપ ઘર જમાઈ ગયા, અરે બિરબલ તું કોના સમય આવી વાત કરે છે, બાપુ ઘર જમાઈ ગયા હોય ઓછા હોય તો, અને કદાચ વધારે હશે તો, તો ઘર જમાઈ આવ્યા હોય, સબાસ મારા બિરબલ, સદાયના માટે એમ જ રહેવું જોઈએ, બાકી તો તને ખબર છે ને, મને ખબર જ છે, તું આંતરો આ બાદશાહની રજા સિવાય કોઈ પાણી ન પી શકે, તને ખબર છે, મને બધી ખબર છે, અરે બિરબલ, હા માલિક, તીસરા સવાલ મેં તેરે કો બતાતા હું, બતાતા હો તો બતા, મેરા બાપ કા ક્યા જાયેગા, બતા, એસા, હા, તો સાંભળ, સાંભળું આઈલ, અરે બિરબલ, હા માલિક, આપણો મિત્ર કોણ છે તને ખબર છે, તારો મિત્ર તારા જેવો જ હોય, અરે કોના સામે આવી વાત કરે, કોણ માલિક, તમારો મિત્ર કોણ, આપણો મિત્ર કોણ છે, પિંગલગઢ નો રાજા પઢિયાર, હા ઓલો પઢિયાર, હરામી ના પેટ નો પઢિયાર ને, ઓરખું ઓરખું ઓરખે ને, હા, કઈ વાંધો નહીં, તો શું છે, ભાઈ બંધ છે તો છે, એટલે એને આપણને એવું કેણ મોકલાયું છે, કેણ મોકલાયું, હા, શું કીધું, શું કીધું એમ, હા, અરે હમણાં કહું તું આમ, હા ભાઈ હરખું, રે ભાઈ હાંભળું તો શું તારો બાપ, તમારો ડોહા હાંભળું જ છું, એવું છે, તો બિરબલ, હા માલિક, એને એવું કેણ મોકલું છે, કેવું મોકલું, કોઈ રામલો છે, રામલો, તો રામલો હોય તો આપણા બાપ ને શું હોય છે રામલો, અરે બિરબલ તું સાંભળ પેલા, હા સાંભળું, હાલ પોકરણગઢ માં કોઈ રામલો કહેવાય છે, રામલો એટલે રામલાની બેન સગુણા, બરાબર, હા એની બેન સગુણા, એ પટિયા રાજા ની છે ને, હા હરે, તો હારે હોય તો ભલે ને હોય બિચારી, પણ આપણો દોસ્ત છે અને આપણને કીધું એમ આપણે કરવાનું છે, તો આપણે ઘરે સાપાણી પીવા લેવા છે, સાપાણી નથી પાવા તો, હા બીજું કામ છે, હું તને કવિ સાંભળ, પણ હાંભળું શું કે ને, કોડા આધરા કે તું, અરે બિરબલ, કોઈ રામલો છે, એના લગ્ન છે, એવી વાત સાંભળી, હું તને કહું એટલું જ તું મને જવાબ આપને કરું, જીભાન ખેંચી લઈશ, પણ એના લગન બધાય બાપુ, આપણે બાપ ને શું, આપણે શું કામ કે વસમાં પડવું જોઈએ, આમ જ તું આદરો થયો, અરે બિરબલ આપણો મિત્ર છે, આપણને કેમ આપણે કરવું પડે, આપણે એને કહીને એમ એ આપણું કામ કરે છે, હા તો કરવું પડે, બોલો, એટલે કોઈ રત્નો રાખો રામલાની બેન સગુણા ને તેડીને જાય છે, એને આપણે લૂંટવાની છે, એનું કારણ શું, રામલો તને શું નેડો, તને કહીશ, કઈ નેડો કે આડો આવ્યો, અરે બિરબલ મારે જોવું છે કે આયા તો અલ્લાહ અકબર છે,
હિન્દુ માં કોઈ પીર નથી, પીર તો આપણા મુસલમાન માં અલ્લાહ અકબર છે, તને ખબર છે ને? એટલે એમ કે છે પીર છે. હા, કોઈ રામલો પીર છે એમ કે છે. હવે જા જા કે ખોટી ના પીર થોડા જ ન્યા હોય. સબાસ બિરબલ, હું પણ તને એ જ કહેવા માંગતો હતો. તો સસમા કાઈ દે બિરબલ. હા, એટલે એને લૂંટવાની છે. અરે લૂંટી લે, પીર કેતા હોય તો એને શું, એના આખા ખાતર ને લૂંટી લે. બધાને લૂંટવાના છે. અને બિરબલ, આપણે દિલ્હી નગર થી એવા કોઈ લૂંટારા બોલાય, અને લૂંટારા બોલાવી લૂંટી અને તારા બાદશાહ ને તારે માલ હાજર કરવાનો છે. એ તારા બાદશાહ નો હુકમ છે. મારા એકલા થી નહીં પતે. ન પતે. લૂંટારા જીશે જોઈએ જ ને. માન માન એક જીઓ છે, બોલાવ. તું એને બોલાય અને જેમ બને એમ સાચ રાખી લૂંટી અને મને માલ હાજર કરી દે દિલ્હી નગર માં. એટલે બધું દેવાનું છે, માલ બાલ બધું તમને. હા બિરબલ, કઈ વાંધો નહીં બાપુ, તમે જાઓ, હમણાં હું મારી ગેંગ તૈયાર કરીને એનું ખાનદાન આખું લૂંટી લઉં. સબાસ બિરબલ, કઈ વાંધો નહીં, તમે શાંતિથી સૂઈ જજો. એમાં બિરબલ બોલ, આવે લૂંટારા આવે છે રે. હાલ હાલ માલિકુમ સલામ. માલિકુમ સલામ, કેસો? બહુત અચ્છે, ક્યા કામ હે અભી? અરે યાર, તુમ લૂટા રહે હો? હા, હમ લૂટા રહે હે. લગતે તો નહીં હો. લૂટા રહી હે. લૂટા રહે હો? હા. તમારા ખાનદાન માં બધાય લૂટારા? બધાય લૂટારા. ખાનદાન આખું લૂટારું? આખું લૂટારું. તો તું કઈક ડિગ્રી વાળો લાગે. હું ડિગ્રી આપને મળેલી. નાની ઉંમર માં મુઈસું ઉઈ ગઈ એટલે કહું છું. હા, ડિગ્રી મળી ને એમાં. કઈ વાંધો નહીં, આપ જાઓ. હા, આપણે તારે મારા ભેગું આવવાનું છે. આપણા બાદશાહ બાપુને ઓળખેશ ને તું? હા. એનો હુકમ છે કે આપણે રામલો છે એ જીવો, એ આપણા બાપને શું, આપણે તો ધંધો છે લૂંટવાનો. એટલે એનો આપને આદેશ છે કે આપણે એને લૂંટવા જવાનું છે. કેને રામલાની બેન સગુણા જંગલમાંથી નીકળે છે, એના ભેગા જીવ હોય બરોબર. આપણે અત્યારે અંધારું છે, અંધારામાં નીકળવાનું છે બરોબર. અંધારામાં લાગે મને બીક, એટલે મોર તું હાલજી, વાહે હું હાલ્યો આવું છું. અંજવાળું આવે એટલે તું હાકલ માજે ભાઈડો, ઠેકડો મારીને મોર થઈ જાય. પણ અત્યારે મોર હાલજી બરોબર, એટલે આપણે લૂંટવા જવાનું છે અને લૂંટી પાછું આવવાનું, ત્યાં સુધી આવવાનું નથી. ઓકે ઓકે ઓકે, ચાલ ચાલ.